पंचमहाल जिलाना शहरा कांग्रेस समिति द्वारा तालुका विकास अधिकारी ने मनरेगा योजना में भ्रष्टाचार थतो होवाना आक्षेप साथे आवेदन पत्र आपवामां आव्यो हतो। शहरा तालुका कांग्रेस समिति द्वारा शहरा तालुका विकास अधिकारी ने अपायो आवेदन पत्र में जणाव्यु हतु जेमां शहरा तालुकाना मनरेगा हेठळ करवामां आवेला कामोना मोटा पाये भ्रष्टाचार थयो होवानो आक्षेप करवामां आव्यो हतो। मनरेगा हेठळ तालुकामां डमी जॉब कार्ड बनावी तेमज स्थळ पर कोईपण कामगीरी न करी भ्रष्टाचार आचरवायो होवानुं जणावीने कामोनी स्थळ पर तपास करी कार्यवाही करवानी मांग करवामां आवी हती। आजे शहरा तालुका पंचायत अधिकारी श्री ने आवेदन पत्र अमारे एटला माटे आपवानुं थयुं के शहरा तालुकानी अंदर मनरेगा योजना हेठळ जुदी जुदी कामगीरीओ जेवी के कूवाओनुं कामकाज, जाजरू बाथरूम छे, पछी रस्ता रोड रस्ताओनुं कामकाज, मेटलिंगनुं कामकाज अने आ बधा कामकाजो पछी साथे साथे दीवालो जे बनावानुं संरक्षण दीवालो એની અંદર મોટા પાયે કૌભાંડ થયેલું હોય એવું સમગ્ર શહેરા તાલુકાની જનતા અને અમારા કાર્યકરો દ્વારા જુદા જુદા વિસ્તારોમાંથી આ માહિતી એકત્રિત કરવામાં આવેલ હોય તો આના માટે સરકારી નાણાંનો ખૂબ જ દુરુપયોગ થયો હોય, લાભાર્થીને બિલકુલ લાભ મળ્યો ના હોય, ખોટા ખોટા જોબ કાર્ડ ઉઘરાવી લાભાર્થી જાણતો જ ના હોય અને એની જાણ બહાર એના પૈસાનો દુરુપયોગ થયો હોય એવી પણ ઘણી બધી તાલુકામાંથી ફરિયાદો મળેલ હોય એના આધારે આજે સમગ્ર શહેરા તાલુકાની અમારી કોંગ્રેસ સમિતિ દ્વારા આ આવેદનપત્ર એકત્રિત થઈ અને TDO સાહેબને આપવામાં આવ્યું છે કે જેની ખૂબ ગંભીરતાથી નોંધ લઈ અને સમગ્ર કામગીરી ઉપર ખૂબ ગંભીરતા દાખવી અને એની ઊંડી તપાસ કરી અને જે લાભાર્થી છે એ લોકોને સંપૂર્ણ રીતે એનો લાભ મળે અને લાભથી વંચિત થયા હોય અને કોઈ એનો દુરુપયોગ કર્યો હોય એના નાણાંનો તો એની પાસેથી મજરે એ પૈસા ઉઘરાવી અને એ લાભાર્થીને મળે આ પૈસા, એ બાબતે અમારી લાગણી સાથે આ કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા અધિકારી શ્રીને આજરોજ આવેદનપત્ર આપવામાં આવેલ છે। શું નામ અને ઉદ્દો? મારું નામ AP પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ, શહેરા તાલુકા। શહેરા તાલુકાની અંદર વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર વધી ગયો, અમે ગામડે ગામડે ફર્યા, પબ્લિકનો એક જ અવાજ છે કે મનરેગાની યોજના એ કોંગ્રેસ સરકારી યોજના બનાવેલી, શાના માટે બનાવેલી? કે જેઓ લોકો ખેડૂતો છે, શ્રમજીવીઓ છે, એમને રોજગારી મળે એના માટે આ યોજના। ભાજપ અને ભ્રષ્ટાચાર સામેલ થઈ ગયું અને એટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો કે ચેકવાલ હોય, ચેકડેમ હોય, એ ચેકડેમને જૂના ચેકડેમને એ ચેકડેમ બતાવી દેવાનો, લાખો રૂપિયા ઉઘરાઈ લેવાના, તમારે એક શૌચાલય બનાવવું હોય તો 2000 ટકાવારી થાય, એક આવાસ લેવું હોય 1,20,000નું આવાસ પ્રધાનમંત્રી એની સામે 15-20 હજાર રૂપિયા લેવામાં આવે એવો ખુલ્લો આમ ભ્રષ્ટાચાર ચાલે, તમે ટકાવારી આપો તો તમારું કામ થાય એવું આ ભાજપ અને ભ્રષ્ટાચાર કહી રહ્યું છે। એટલા માટે અમે આજરોજ કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા પંચાયતમાં આજે આવેદનપત્ર આપવા માટે આવેલા અને આ યોજનામાં જે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે તાલુકા વિકાસ અધિકારી સાહેબ જાતે તપાસ કરે તો બહુ મોટું કૌભાંડ બહાર આવે, જે રીતે દાહોદમાં કૌભાંડ આવ્યું 1 કરોડ રૂપિયાનું, એવી રીતે શહેરા તાલુકાનું કૌભાંડ 1 કરોડ રૂપિયાનું નહીં હોય, 1,000 રૂપિયાનું છે। અત્યારે તમે જોઈ રહ્યા છો કે ભાજપના જે મોટા મોટા લોકો છે, મોટા નેતાઓ છે, એ લોકોએ બહુ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો છે એટલે એવું અમને લાગી રહ્યું છે। એટલા માટે આજરોજ આવેદનપત્ર આપ્યા છીએ અને આની જો તપાસ થાય ને તો ઘણા ભાજપવાળા જેલમાં પણ જાય એવી સંભાવના છે, એટલા માટે પબ્લિકનો પૈસો પબ્લિકને મળવો જોઈએ। સરકારે જે યોજનાઓ બનાવી છે શ્રમજીવીઓ માટે બનાવી છે, નહીં કે ફોરવ્હીલ બનાવવા ફેરવા માટે કે બંગલા બનાવવા માટે, એટલા માટે એની તપાસ વહેલામાં વહેલાથી તપાસ થાય, જો તપાસ નહીં થાય 15 દિવસની અંદર તો અમે અહીંયા ભૂખ હડતાલ પર પણ અમે બેસવાના છીએ। JB સોલંકી, સામાજિક કાર્યકર વલ્લભપુર। શહેરા ખાતે શહેરા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્રમાં આપવામાં આવ્યું। શહેરા તાલુકામાં જે પ્રમાણે બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, મનરેગા યોજના હોય, નરેગા હોય, દરેક શૌચાલયની યોજના હોય, જે રીતે જોબ કાર્ડમાં કરવાના આવતા કામો JCB મશીનથી કરી અને જોબ કાર્ડ ધારકો પાસે પૈસા ઉઠાવી લેવામાં આવે છે, જેવી રીતે શૌચાલયમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, શૌચાલયો બની ના હોય અને એના પણ બિલો પાસ થઈ ગયેલા હોય છે, જેવી રીતે ચેકડેમો જે જૂના હોય એના પ્લાસ્ટર કરી અને નવા ચેકડેમો અને સંરક્ષણ દિવાલોમાં પણ એ જ રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, એ જ રીતે આવાસો હોય, દરેક રીતે મોટા પાયે શહેરા તાલુકામાં દરેક યોજનામાં ભ્રષ્ટાચાર મોટા પાયે થઈ રહ્યો હોય એની રજૂઆત સાથે દરેક ગામોની અમને રજૂઆત મળી, એના રજૂઆતને ધ્યાને લઈને અમે તાલુકા વિકાસ અધિકારીને યોગ્ય રીતે આખા શહેરા તાલુકાના દરેક ગામમાં યોગ્ય તપાસ થાય અને સૌથી મોટામાં મોટો તો જે કૂવાની યોજના છે એ કૂવાની યોજનામાં એટલો મોટો ભ્રષ્ટાચાર છે કે જે 3 લાખ રૂપિયા ચાલવા જૂના કૂવાઓ બતાવી અને ભાજપના જ નેતાઓ હોય, ભાજપના મોટા કાર્યકર્તાઓ હોય એ પાસ કરાવીને જે 20-25 હજાર રૂપિયા અધિકારીઓને લોચ રૂશ્વત આલી અને બિલો પાસ કરાવી લેતા હોય છે અને એમના
મોટી મોટી ગાડીઓ અને એમના સારા સારા બંગલાઓ બનાવવામાં પ્રજાના પૈસાઓના કામ લગાવે છે, અને જે પ્રજાઓને અત્યારે લોકડાઉનમાં ખાવાની પરિસ્થિતિ ખરાબ છે એવી પરિસ્થિતિમાં લોકોના પૈસા, જોબકાર્ડના પૈસા આ ભાજપના જે શાસનમાં જે પણ કાર્યકર્તાઓને છે ખુલ્લેઆમ શહેરા તાલુકામાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, એના અમે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કરવામાં આવી છે.